હવે આગળ વાત કરીએ તો ટેટ ટાટના ઉમેદવારો તથા જ્ઞાનસહાય શિક્ષકોએ રાજીનામું આપવાની ચીમકી ઉપચારી. કલેક્ટર કચેરીએ આપ્યું આવેદનપત્ર. મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. 5 જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા વિદ્યા સહાયકની ભરતી બાબતે તથા સંખ્યાનો વધારો થાય આવનારી 2750ની ભરતી છે તેમાં અને અન્ય ભાષામાં જે જગ્યાએ શિક્ષકો નથી તેમાં 78,000 જેટલા શિક્ષકો પાસ હોવા છતાં સરકાર દ્વારા એક જ્ઞાન સહાયક પ્રોજેક્ટ લાવવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટ આધારે ભરતી કરવામાં આવી છે. જો તેમાં કાયમી શિક્ષક તરીકે ભરતી કરવામાં આવી તો હાલ જે બેરોજગાર શિક્ષકોને રોજગાર મળી રહે, સાથે સાથે કાયમી ભરતી કરવામાં આવે તે બાબતે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જો અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો તમામ ઉમેદવાર મિત્રો અને જ્ઞાન સહાયકમાં જે પણ જોડાયા છે તે તમામ મિત્રો પણ એક સાથે રાજીનામું આપવાનું બતાવી તૈયારી. ભાવિન ભાવસાર, ZSTV, મહેસાણા. ટેટ ટાટ પાસ ઉમેદવારો મહેસાણા ખાતે કલેક્ટર સાહેબની ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા આ વિદ્યા સહાયકની ભરતી બાબતે અને સંખ્યાનો વધારો થાય જે આવનારી 2750ની ભરતી છે તેમાં અને અન્ય માધ્યમમાં ગુજરાતી, હિન્દી, ઉર્દુ છે એ બધામાં જ જે જગ્યાએ શિક્ષક નથી તે જગ્યાએ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં છે, જેમાંથી અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે 78,000 જેવા શિક્ષકો પાસ હોવા છતાંય સરકાર દ્વારા જે જ્ઞાન સહાય પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે તેમાં કોન્ટ્રાક્ટ આધારે ભરતી કરવામાં આવી છે. તેમાં જો કાયમી શિક્ષક ભરતી કરવામાં આવે તો અત્યારે બેરોજગાર જે શિક્ષક મિત્રો બેઠી રહ્યા છે ઘરે તેમને પણ રોજગારી મળે અને કાયમી ભરતી પણ કરવામાં આવે એવી રજૂઆત કલેક્ટર સાહેબને કરી છે. અમે અહીંયા મહેસાણા ખાતે બહોળી સંખ્યામાં કલેક્ટર સાહેબને આવેદન આપવામાં આવ્યા છીએ. તો આગામી સમયમાં અમે તમામ ઉમેદવાર મિત્રો અને જ્ઞાન સહાયકમાં જે પણ જોડાયા છે તે મિત્રો પણ એક સાથે રાજીનામું આપવા માટે પણ તૈયાર છે. તો અમે આગામી સમયમાં આ જ્ઞાન સહાયકમાં રાજીનામું આપવામાં આવશે એવી તારીખ પણ અમે બહાર પાડવામાં આવશે. તેથી તમામ મિત્રો અમને સપોર્ટ કરી રહ્યા છે અને કાયમી ભરતી બાબતે અમે કલેક્ટર સાહેબને આજે કહેવાય રજૂઆત પણ કરી છે. તેનો નિર્ણય જલ્દી આવે તેવી આશા સાથે અમને કલેક્ટર સાહેબે કહ્યું છે.